दोस्तों आज ना वीडियो में आपरे जानीशु के एक ब्रांड बिल्ड करवाना शू फायदा छे अने तमे एक एक्सपर्ट कई रीते बनो अने शा माटे तमारे ए एक्सपर्ट बनवानी जरूर छे। तो आ बे सवाल नो तमने आज ना वीडियो में जवाब मळवानो छे के वाय यू शुड बी ब्रांड योर सेल्फ एंड हाउ टू प्रेजेंट योर सेल्फ एज एन एक्सपर्ट। तो आ वीडियो ने एंड सुधी जोजो केम आ बन्ने टॉपिक नी आ बन्ने वस्तु नी आपने आज ना टाइम मा जरूरियात छे। तो चालो शुरू कर। तो सौथी पहला बात करिए के वाई शुड यू बिकम ब्रांड। दोस्तों कोई पण कस्टमर होय कोई पण मार्केट होय कस्टमर जे छे ए एक ब्रांड पर ज हमेशा ट्रस्ट करे छे अने ए ब्रांड नी ज प्रोडक्ट के सर्विस ले छे। आपणे पण घणी वार जे वस्तु लेवा जाइए छे तो एमा ए कई कंपनी नी छे ए सौथी पहला पूछिए छे। भले एमा 200-500 रूपया आपणने वधारे पे करवा पड़े परंतु आपणने एमा विश्वास छे के आ वस्तुना हूँ आटला पैसा पे करीश आटली सर्विस लईश तो ए मने लॉन्ग टर्म साथ आपशे। एटला माटे आपणे पोतानी जातने पोताना बिजनेसने पण ब्रांड तरीके बिल्ड करवो जोईए। अने रियल एस्टेट मां तो आजना टाइम मां एटलो बधो कॉम्पिटिशन वधी गयु छे के जेनी कोई हद नथी। आपणे वात करीए तो के दरेक गली मां आजना टाइम मां 2-3 रियल एस्टेट ब्रोकर फरे छे। પાનના ગલ્લા વાળો, ચા વાળો, સોસાયટીનો વોચમેન, દૂધ વાળો, શાકભાજી વાળો આ બધા પોતાની જાતને એક રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે ઓળખાવે છે। કેમ કે આ બિઝનેસ એવો છે કે જ્યાં તમારી એક ડીલ થઈ જશે ને તો તમારી આખા મંથની ઇન્કમ નીકળી જશે। એટલે આ દરેક લોકો આમ તેમ હાથપગ મારીને આ બિઝનેસમાં ઘૂસી જાય છે અને એ ઇન્કમ જનરેટ કરી લે છે। બીજું કે લોકડાઉન પછી ઘણી બધી વસ્તુઓ ઓનલાઈન થઈ ગઈ એટલે જેને ન ખબર હતી એ લોકો પણ ઓનલાઈન દરેક સર્વિસ યુઝ કરતા થયા, દરેક પ્રોડક્ટ બાય કરતા થયા। એટલે ઓનલાઈન માર્કેટિંગના લીધે પણ હવે તમારું કોમ્પિટિશન વધી ગયું છે। એટલે હવે નેક્સ્ટ આવનારા ટાઈમમાં જે પોતાની બ્રાન્ડ બિલ્ડ કરશે એ જ આ બિઝનેસમાં સર્વાઈવ કરવાનો છે। તો આ થયું ઇમ્પોર્ટન્સ બ્રાન્ડ બિલ્ડ કરવાનું। બીજું છે કે તમારે એક જ ફિલ્ડમાં એક્સપર્ટાઇઝ શા માટે બિલ્ડ કરવી જોઈએ તો એનું એક વર્લ્ડમાં બેસ્ટ એક્ઝામ્પલ તમને આપું તો છે મેકડોનાલ્ડ। દોસ્તો મેકડોનાલ્ડ આપણને સૌને ખબર છે કે મેકડોનાલ્ડ એ એક ફૂડ ઇન્ડસ્ટ્રીમાં છે પરંતુ તે છતાં મેકડોનાલ્ડ ઓનલી જંક ફૂડમાં બર્ગર, ફ્રેન્ચ ફ્રાય, વેફર્સ અને કોલ્ડ ડ્રિંક આ વસ્તુઓ જ સર્વ કરે છે પોતાના રેસ્ટોરન્ટમાં। શું તમને લાગે કે મેકડોનાલ્ડ આજની ડેટમાં જેટલી પણ ફૂડ ઇન્ડસ્ટ્રીની પ્રોડક્ટ્સ છે તો એ દરેકમાં ડીલ નહીં કરી શકે? ઓબ્વિયસલી એ કરી શકે છે પરંતુ એણે પોતાની એક એક્સપર્ટાઇઝ જે છે એ શરૂઆતથી પકડીને રાખી છે એટલે જ એ માર્કેટમાં અને વર્લ્ડમાં આટલું ગ્રો કરી શક્યું છે। કેમ કે એણે પોતાની એક એક્સપર્ટાઇઝ ચૂઝ કરી આખી ફૂડ ઇન્ડસ્ટ્રીમાં અને એના ઉપર જ પોતાનું ફોકસ રાખ્યું એટલે એક પર્ટિક્યુલર સેગમેન્ટની ઓડિયન્સ એની સ્પેસિફાઈ થઈ ગઈ અને એ જ વેમાં આગળ વધ્યા કર્યું। એટલે એ પોતે એ વેમાં કઈ રીતે પોતાની જાતને ડેવલપ કરી, કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવવી તો એ વધારે કોન્સન્ટ્રેટ કરીને વિચારી શકે છે। તો આ જ સેમ વસ્તુ આપણે રિયલ એસ્ટેટ બિઝનેસમાં પણ તમારે કરવાની જરૂર છે। રિયલ એસ્ટેટ સેક્ટર પણ એક ખૂબ જ વાઇડ સેક્ટર છે અને એ સેક્ટરમાં દરેક એજન્ટ દરેક સેગમેન્ટમાં ઘૂસીને કામ કરવા માંગે છે એટલે એ ચારે બાજુ ફળિયા કરે છે। પરંતુ જો કોઈ એક રિયલ એસ્ટેટ એજન્ટ ઓનલી રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં, ઓનલી ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીમાં કે ઓનલી કમર્શિયલ પ્રોપર્ટીમાં, ન્યૂ પ્રોપર્ટીમાં, રેડી ટુ મૂવમાં, રેન્ટલમાં આ બધી ફિલ્ડમાંથી કોઈ એક સેગમેન્ટને ચૂઝ કરે અને એમાં જ પોતે આગળ વધતો જાય ને તો એ પોતે એ સેગમેન્ટનો એક એક્સપર્ટ બની જશે અને એની ઓડિયન્સ પર એક સ્પેસિફાઈ થઈ શકે તો એ ઓડિયન્સને સૌથી વધારે કોન્સન્ટ્રેટ કરીને સર્વ કરી શકે છે। તો આ ઇમ્પોર્ટન્સ થયું એક્સપર્ટીઝ તમારી બિલ્ડ કરવાનું।
તો આ રીતે આપણે આવનારા ટાઈમમાં જો રિયલ એસ્ટેટમાં એક સક્સેસફુલ એજન્ટ તરીકે તમારો બિઝનેસ એસ્ટાબ્લિશ કરવો હોય તો તમારે તમારી પર્સનલ બ્રાન્ડ, તમારી કંપનીની બ્રાન્ડ અને એક એક્સપર્ટાઇઝ તમારે બિલ્ડ કરવી પડશે. તો હવે આપણે વાત કરીએ કે કઈ રીતે આ બ્રાન્ડ અને એક્સપર્ટાઇઝ તમે બિલ્ડ કરી શકો છો. તો એના માટે તમારે ચાર ટોપિક હંમેશા પોતાના માઇન્ડમાં લઈને ચાલવાના છે. સૌથી પહેલો ટોપિક છે હુ યુ આર. તમને પોતાને ખબર હોવી જોઈએ કે તમે શું કામ કરો છો, તમે કયા સેગમેન્ટમાં કામ કરવા જઈ રહ્યા છો, એ તમને માઇન્ડમાં સૌથી પહેલા તો ક્લિયર હોવી જોઈએ. બીજું છે કે વોટ યુ ડુ, તમે તમારા કસ્ટમર ને તમારા ક્લાયન્ટને શું સર્વ કરવાના છો એ તમારે બતાવવું પડશે, તમારા કસ્ટમરને જણાવવું પડશે એઝ તમારી બ્રાન્ડ થ્રુ કે તમારી બ્રાન્ડ ઓનલી આ સેગમેન્ટમાં આ ટાઈપની પ્રોપર્ટીમાં ડીલ કરે છે, તો તમારા ક્લાયન્ટ તમારા વિશે જાણશે અને તમારા વિશે એમને ખબર પડશે. ત્રીજું છે કે હાઉ ડે કેન કોન્ટેક્ટ વિથ યુ, મતલબ કે કસ્ટમરને તમે જણાવી દીધું કે તમે કોણ છો, તમે કઈ રીતની પ્રોપર્ટીમાં ડીલ કરો છો, તો હવે કસ્ટમરને જ્યારે તમારી જરૂર છે તો એ તમારા સુધી કઈ રીતે પહોંચશે એનો તમારે એક વે બનાવીને રાખવો પડશે કે જ્યારે પણ કસ્ટમરને તમારા સુધી પહોંચવું હોય તો ઇઝીલી પહોંચી શકે અને એમની જે રિક્વાયરમેન્ટ છે એ તમે ફૂલફિલ કરી શકો. તો એ રસ્તો પર તમારે એક ક્લિયર રાખવો પડે. અને ચોથું છે કે વાય ધે ટ્રસ્ટ ઓન યુ. હવે આ બિઝનેસ જે છે એ આપણે ટ્રસ્ટ ઉપર બિલ્ડ કરવાનો છે, તો આ ટ્રસ્ટ ફેક્ટર ઉપર હું થોડી ડિટેલમાં તમને વાત કરું. તો સૌથી પહેલા તો ટ્રસ્ટ બિલ્ડ કરવા માટે તમારે બે વસ્તુઓ, તમારા શરૂઆતથી લઈને થ્રુ આઉટ યોર કરિયર, આ બે વસ્તુઓને તમારે તમારો બેઝ બનાવીને ચાલવું પડશે. સૌથી પહેલું છે ઓનેસ્ટી અને બીજું છે કે તમારે લોકોને સર્વિંગનું એટીટ્યુડ રાખવું પડશે. ઓનેસ્ટી મતલબ કે દરેક જગ્યા પર, દરેક સ્થિતિમાં તમે ખોટા હો, સાચા હો, ગમે તે હોય, ઓલવેઝ સ્પીક ટ્રુથ. જે પણ કન્ડિશન હોય એમાં તમારું નુકસાન પણ થતું હોય એ ટાઈમ પર તમારે કોઈ પણ દિવસ જૂઠું બોલવું નહીં, તમારે ઓનલી સાચું જ બોલવું. આ તમે જો લઈને ચાલશો શરૂઆતથી તો કસ્ટમરમાં તમારો એક ટ્રસ્ટ બિલ્ડ થશે. અને બીજું છે કે આ જે બિઝનેસ છે એમાં આપણે લોકોને કોઈ એક વસ્તુ નથી વેચી રહ્યા, પરંતુ આપણે લોકોને ઇમોશન્સ, લોકોની જે ભાવનાઓ છે એને આપણે સર્વ કરી રહ્યા છે. કોઈ પણ માણસ પોતાનું જે ઘર લેવા તમારી પાસે આવે છે તો એ ઇમોશનલી ઘણી બધી રીતે અટેચ કરેલો હોય છે પોતાના ઘરને, પોતાની પ્રોપર્ટી લેવા માટે. એટલે ઇમોશનલી એ વધારે અટેચ હોય છે તમારી પાસેની જે વસ્તુ બાય કરે છે એના માટે. એટલે આ બિઝનેસમાં તમે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડ્યા વિના એમને જો સર્વ કરશો અને એમને એ રીતની સર્વિસ પૂરી પાડશો, એવી ભાવના સાથે તમે જેટલું કામ કરશો એટલું લોકોમાં તમારો ટ્રસ્ટ બિલ્ડ થતો જશે. અને એક કસ્ટમર આવ્યો, એક ક્લાયન્ટ તમારી પાસે આવ્યો, તો એની પાસેથી તમારે આખા મંથની ઇન્કમ કાઢી લેવી એવા ઇન્ટેન્શનથી જો તમે કામ કરશો તો તમારો માર્કેટમાં ટ્રસ્ટ બિલ્ડ નહીં થશે. પરંતુ એક કસ્ટમરને તમે જેટલી બને એટલી વધારે સર્વિસ પૂરી પાડો, એને સર્વ કરો, એવી ભાવનાથી તમે જો કામ કરશો તો એની પાસેથી ભલે તમને થોડા ઘણા પૈસા ઓછા કમાવા મળે, પરંતુ એકવાર જો એ તમારી સર્વિસથી સેટિસ્ફાઈ થઈને ગયો ને, તો ઇન ફ્યુચર જ્યારે પણ એને અથવા એના સર્કલમાં, એની ફેમિલીમાં જરૂર પડશે તો તે તમારી પાસે જ આવશે. તો કોઈ એક કસ્ટમર પાસેથી એક વારમાં કમાઈ લેવા કરતા એની પાસેથી લાઈફ ટાઈમનો બિઝનેસ લઈએ એ ભાવનાથી જો તમે કામ કરશો તો આ બિઝનેસમાં તમે ખૂબ જ ગ્રો કરશો. તો ટ્રસ્ટ બિલ્ડ કરવા માટે તમારે આ બે વસ્તુ ખૂબ જ સૌથી વધારે ધ્યાનમાં રાખવાનું છે કે ઓનેસ્ટીને તમારો બેઝ બનાવી લો અને લોકોને સર્વ કરવાની ભાવનાથી કામ કરો. એટલે જ કોઈ કે સાચું કહ્યું છે કે રિયલ એસ્ટેટ બિઝનેસમાં તમે વસ્તુ સેલ કરીને પૈસા નથી બનાવતા, પરંતુ તમે લોકોને સર્વ કરીને, લોકોને સર્વિસ પૂરી પાડીને પોતાના પૈસા કમાવો છો અને પોતાનો બિઝનેસ એટલો જ વધારે ગ્રો કરો છો.
તો આ રીતે જો તમે પોતાની પર્સનલ બ્રાન્ડ અને એક્સપર્ટાઇઝ બિલ્ડ કરીને જે પોઈન્ટ મેં તમને જણાવ્યા એને ધ્યાનમાં રાખીને એક સિસ્ટમેટિક વેથી શરૂઆતથી જો તમે કામ કરશો અને એ રીતે દિશામાં તમે આગળ વધતા રહેશો તો તમે ખૂબ જ સારો એવો બિઝનેસ શોર્ટ ટાઈમમાં બિલ્ડ કરી શકો છો અને પોતાની એક અલગ પહેચાન આ સેક્ટરમાં બનાવી શકો છો. એટલે જ રિયલ એસ્ટેટ બિઝનેસમાં બ્રાન્ડ બિલ્ડિંગ અને એક્સપર્ટાઇઝ બિલ્ડિંગ એ ખૂબ જ મહત્વનું અત્યારના ટાઈમ પર મને દેખાઈ રહ્યું છે. તો આશા કરીશ કે તમે દરેક સૌ આ બંને વસ્તુઓ પર અત્યારથી કોન્સન્ટ્રેટ કરવાનું સ્ટાર્ટ કરશો અને એ જ ડાયરેક્શનમાં તમે આગળ વધશો તો આવનારા 2-3 વર્ષમાં તમે તમારા એરિયાના તમારા ટાઉનના એક બેસ્ટ રિયલ એસ્ટેટ એજન્ટ બનીને દેખાવશો. તો થેન્ક યુ સો મચ. આ વિડીયોને શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં કે જેઓ રિયલ એસ્ટેટ એજન્ટ છે અને જેઓ રિયલ એસ્ટેટ બિઝનેસમાં જોડાયેલા છે તો એમને પણ કંઈક નવું જાણવાનું મળશે અને શીખવાનું મળશે. અને તમને જો આપણી ચેનલ પરના વિડીયોઝ અને આ વિડીયોઝ સારા લાગતા હોય અને આવી માહિતીઓ તમે આગળ પણ જાણવા માંગતા હો તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો. અને તમારો કોઈ ક્વેશ્ચન હોય કાં તો તમારે કોઈક વસ્તુ જાણવી હોય તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો, જેથી કરીને એના પર પણ આપણે આગળ વિડીયો બનાવીશું અને તમને હું સર્વ કરીશ. થેન્ક યુ સો મચ.